કેમ છો મિત્રો, હું અલકા જોશી આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલ મમાસ કિચન ગુજરાતીમાં. મિત્રો, આજે હું લાવી છું શિયાળાની ખાસ વાનગી, સ્વાસ્થ્યવર્ધક અને ખૂબ જ પૌષ્ટિક એવી ગુંદરની પેદ બનાવવાની રેસીપી. શિયાળાની શરૂઆત થતાં જ આપણે બધા વિવિધ પ્રકારના વસાણા અને પાક બનાવીને ખાઈએ છીએ, જેમ કે અડદિયા પાક, ગુંદર પાક, કાટલા પાક. આવી જ રીતે આ ગુંદરની પેદ પણ બનાવવામાં આવે છે. મિત્રો, ગુંદર ખૂબ જ પૌષ્ટિક અને ગુણકારી હોય છે. તેનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે. કમર કે ઘૂંટણનો દુખાવો હોય તો આ ગુંદરનું સેવન કરવાથી તેમાં ખૂબ જ રાહત મળે છે. ગુંદર પ્રકૃતિનો ગરમ હોય છે એટલે તેને શિયાળામાં જ ખાવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ ગુણોથી ભરેલા ગુંદરની પેદ બનાવવાની રેસીપી. ચાલો મિત્રો, રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક કરવાનું ભૂલતા નહીં, મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ પ્રેસ કરી લેજો, જેથી નવી રેસીપીની નોટિફિકેશન આપ સૌને સૌથી પહેલાં મળે. તો ચાલો જોઈ લઈએ આજની રેસીપી. મિત્રો, તમે પેદ બનાવવાની બધી સામગ્રીનું લિસ્ટ સ્ક્રીન પર જોઈ શકો છો. તેનું લિસ્ટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ ચેક કરી શકો છો. તો ચાલો શરૂઆત કરીએ. પેદ બનાવવા માટે એક હેવી બોટમનું વાસણ જ લેવું. તેની અંદર મેં 1/2 કપ ઘી ગરમ કરવા મૂક્યું છે. ઘી ગરમ થાય એટલે તેની અંદર 100 ગ્રામ મેં પીસેલું એટલે કે ગ્રાઇન્ડ કરેલો ગુંદર એડ કર્યો છે. 52 ગુંદર લીધો છે જે ખૂબ જ ગુણકારી હોય છે. અત્યારે હવે ગેસની ફ્લેમ આપણે સ્લો કરી અને આ ગુંદરને ધીમે ધીમે ફેરવતા જઈ અને તેને ફ્રાય કરવાનું છે. તે ચારે બાજુથી સરખો ફ્રાય થઈ જાય અને તે સાઇઝમાં ડબલ થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરવાનું છે. શરૂઆતમાં તમને લાગશે કે ગુંદર એકસાથે બધું ચોંટી ગયો છે, પરંતુ આપણે તેમાં દૂધ ઉમેરશું એટલે ગુંદર બરોબર સરખી રીતે તે પીગળી જશે. એટલે બિલકુલ ચિંતા કર્યા વગર ગુંદરને સરખી રીતે તમે ચારે બાજુ ફેરવતા જાઓ અને તેને ફ્રાય કરતા જાઓ. આપણે બિલકુલ કાચો ના રહે તેની કાળજી લેવી. આ પેદ બનાવવા માટે મેં વન્ડર શેફનું પેન યુઝ કર્યું છે. તમને જો તે ખરીદવું હોય તો તેની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપીશ, ત્યાંથી તમે તેને ખરીદી શકો છો. હવે તમે જોઈ શકો છો કે ગુંદર સરસ રીતે ફ્રાય થઈ રહ્યો છે. અત્યારે હું પાવડર યુઝ કરું છું. તમે જો આખો ગુંદર વાપરવા માંગતા હોય તો તેને પણ તમે તળીને બનાવી શકો છો. લગભગ 3-4 મિનિટની અંદર જ આપણો આ ગુંદર સરસ રીતે તળાઈ ગયો છે. તમે જોઈ શકો છો કોઈ બી જગ્યાએથી કાચો નથી. હવે આપણે તેની અંદર 1 લિટર જેટલું ફૂલ ક્રીમ મિલ્ક ઉમેરીશું. મેં આ ગરમ દૂધ કરેલું છે, મલાઈની સાથે જ છે તે ઉમેર્યું છે. તમે કાચા દૂધનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આ દૂધ ઉમેર્યા પછી આપણે ગેસની ફ્લેમ હાઈ પર કરી અને આ દૂધને મિક્સ કરવાનું છે. કોન્સ્ટન્ટ ચલાવતા રહેવાનું છે. જ્યારે ગુંદર ઓગળવા લાગશે ને ત્યારે આ દૂધ ફાટીને તેનું પનીર બનવા લાગશે. જુઓ, તમે જોઈ શકો છો કે દૂધ ફાટવા લાગ્યું છે. હવે જ્યારે આ પોઝિશનમાં આવે ને ત્યારે તમારે આ દૂધને બિલકુલ છોડવાનું નથી, કોન્સ્ટન્ટ ચલાવવાનું છે. તમે એક વખત છોડી દેશો ને તો તેમાંથી પનીર છૂટું પડી જશે અને પછી આ પેદ બનાવવાનું બહુ જ મુશ્કેલ થશે. એટલે તેને કોન્સ્ટન્ટ ચલાવતા રહેજો. જો હવે આપણો ગુંદ અંદર એકદમ સરસ ઓગળી ગયો છે, દૂધની અંદર બિલકુલ કોઈ પણ જગ્યાએ ગુંદ દેખાતો નથી, તો હવે આપણે તેની અંદર ગોળ ઉમેરી દઈશું. મિત્રો, અહીં હું 2 કપ જેટલો ગોળ ઉમેરી રહી છું. તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો કે વધારે કરી શકો છો. તમને ગોળ પસંદ ના હોય તો તમે ખડી સાકર પણ યુઝ કરી શકો છો, પણ ખાંડનો ઉપયોગ ના કરતા. ખાંડનો ઉપયોગ કરવાથી તેની હેલ્થ વેલ્યુ ઘટી જાય છે, એટલે બને ત્યાં સુધી ગોળ અથવા ખડી સાકરનો જ ઉપયોગ કરજો. હવે આ ગોળને એકદમ બરાબર મિક્સ કરી અને ત્યાં સુધી ચલાવવાનું છે જ્યાં સુધી તે એકદમ સરસ ઘટ્ટ શીરા જેવું ના થઈ જાય. આપણે ઘઉંના લોટનો શીરો બનાવીએ ને એવું થઈ જશે. જો 1/2 કલાક થયો અને આપણું ટેક્સચર એકદમ શીરા જેવું થઈ ગયું છે. આપણી પેદનું પરફેક્ટ છે, તમે જોઈ શકો છો. તેનો કલર એટલા માટે ડાર્ક છે કે મેં તેની અંદર ઓર્ગેનિક ગોળ વાપર્યો છે. હવે આ સ્ટેજ ઉપર આપણે 50 ગ્રામ જેટલો ગંઠોડાનો પાવડર ઉમેરવાનો છે, સાથે 50 ગ્રામ જેટલો સૂંઠનો પાવડર ઉમેરવાનો છે. આ બધી સામગ્રી તમને બહાર સ્ટોરમાં મળી રહેશે. અને 100 ગ્રામ જેટલું અહીં ખમણેલું કોપરું ઉમેરું છું. મિત્રો, અમે ઘરે ખમણીને તૈયાર કર્યું છે. અને 100 ગ્રામ જેટલું મિક્સ ડ્રાય ફ્રૂટ્સ એટલે કે કાજુ બદામ અને અખરોટનો પાવડર કરીને ઉમેર્યો છે. 1/4 કપ જેટલા મેં અહીં ખસખસ ઉમેરી છે. આખી જ ખસખસ છે, તમને જોઈએ તો તમે પાવડર કરીને પણ ઉમેરી શકો છો. હવે અત્યારે ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની છે અને આ બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. મિત્રો, સૂંઠ અને ગંઠોડાનો પાવડર તમે તમારા ટેસ્ટ મુજબ ઓછો કે વધતો કરી શકો છો. જો એ બધો પાવડર મેં સરસ રીતે મિક્સ કરી દીધો છે, હવે તેની અંદર હું 100 ગ્રામ જેટલું ઘી ફરીથી ઉમેરીશ. આ ઘી ઉમેરવાથી તે ખૂબ જ રીચ થઈ જશે સ્વાદમાં. અત્યારે તમને લાગશે કે ઘી ખૂબ જ વધારે છે, પણ જેમ જેમ તેને આપણે મિક્સ કરતા જશું ને બધું ઘી આપોઆપ અંદર સમાઈ જશે. તમે તેને ઘી વગર પણ બનાવી શકો છો. હવે તેમાં હું સાથે એડ કરીશ એલચી અને જાયફળનો પાવડર. તેને મેં ખડી સાકર સાથે પીસીને એડ કર્યો છે. હવે આ પાવડરને પણ આપણે સરખી રીતે મિક્સ કરી લેશું. મિત્રો, મારી બધી નવી નવી રેસીપીની અપડેટ્સ તમને મારા ફેસબુક પેજ અને મારા ઇન્સ્ટાગ્રામ પર પણ જોવા મળશે, તો તમે મને ત્યાં પણ ફોલો કરી શકો છો.
તો મિત્રો, હવે કેવી રીતે ખબર પડશે કે આપણી પેદ તૈયાર છે? તમે જોઈ શકો છો કે પેદ આખી પેનની અંદર ગોળ ગોળ ફરી રહી છે, તો આપણી પેદ એકદમ પરફેક્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેદને તમે ગરમા ગરમ પણ ખાઈ શકો છો અને તેને સ્ટોર કરીને રાખી પણ શકો છો. 4-5 દિવસ તે બહાર પણ રહેશે અને 4-5 દિવસ પછી તેને તમે ફ્રીઝમાં એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર કરી શકો છો લગભગ 15 દિવસ સુધી. મિત્રો, આ ગુંદરની પેદને રોજ સવારે નાણાં કોઠે ગરમ દૂધ સાથે 1-2 ચમચી જેટલો લેવામાં આવે ને, તમારો આખો દિવસ ખૂબ જ સ્ફૂર્તિમય જશે. તો મિત્રો, આ ગુંદરની પેદ તમે જરૂરથી બનાવજો અને મને તમારો ફીડબેક જરૂરથી આપજો. મિત્રો, રેસીપી પસંદ આવી હોય તો લાઇક જરૂરથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશ નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી કુકિંગ ફ્રોમ મમાઝ કિચન. આ રેસીપીને હિન્દીમાં જોવા માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરજો, ત્યાં હું તેની લિંક આપી દઈશ.